ગણદેવી સુગર ફેક્ટરીના ચેરમેન જયંતિલાલ પટેલના અધ્યક્ષસ્થાને ગણદેવી સરકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિમિટેડની ત્રેસઠમી વાર્ષિક સાધારણ સભા મંગળવાર બપોરે ફેક્ટરી પરિસરમાં મળી હતી જેમાં એજન્ડા ઉપરના આઠ કામો અને વર્ષ બે હજાર ઓગણીસ વીસના વાર્ષિક અહેવાલ અને હિસાબ અને રજૂ કરાયા હતા સાધારણ સભામાં સુગર ફેક્ટરી પરિવારના સ્વસભ્યો અને કોરોના કાળના સદગતોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાડવામાં આવ્યું હતું ગણદેવી સુગર ફેક્ટરીએ વર્ષ બે હજાર ઓગણીસ વીસની સિઝનમાં શેરડીનું પીલાણ કરી વિપુલ જથ્થામાં ખાંડનું ઉત્પાદન કરી વિશ્વમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે સરકારની વિવિધ યોજનાઓ થકી ખેતીને જીવંત બનાવતા પાંચ સભાસદ ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યું હતું ગણદેવી સુગર ફેક્ટરીને વર્ષ બે હજાર ઓગણીસ વીસ ઓવરઓલ બેસ્ટ કો ઓપરેટિવ સુગર ફેક્ટરીનો એવોર્ડ તેમજ ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ ગાંધીનગર તરફથી સ્વર્ગવાસી શ્રી પ્રમોદરાય કનૈયાલાલ દેસાઈ બેસ્ટ ટેકનિકલ પરફોર્મન્સ એવોર્ડ તેમજ ગણદેવી સુગરની સતત વિકાસ હરણફાર અને સરકારની નીતિને સભાસદોએ જોરદાર તાળીઓના ગડગડાહટથી વધાવી લીધી હતી આ પ્રસંગે ચેરમેન જેન્ટીલાલ પટેલે સુગર ફેક્ટરી ટીમની યશસ્વી કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જીણાભાઈ પટેલ સહિત અગ્રણીઓનું સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન અલાયડા કરાયેલી વ્યવસ્થાને કારણે કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન થતું જોવા મળ્યું હતું સુગર ફેક્ટરીના મેનેજર મિતુલ પટેલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સુગર પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આવનાર સમયમાં પણ ગંડેવી સુગર વધુને વધુ વિકાસ કરી હરણફાર ભરે તેવી આશા વ્યક્ત કરાઈ હતી ગંડેવીથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ